સાથી મિત્રો આપણે સંયોજનના હિસાબોની અંદર એક્સરસાઇઝ નંબર 2 આગળના વિડિયોમાં ચાલુ હતો. નેક્સ્ટ હવે આ વિડિયોની અંદર આપણે જરૂરી ખાતા જે માંગ્યા છે એ ખાતા બનાવવું. તો હર્ષલ લિમિટેડ અને હર્ષલ લિમિટેડના ચોપડામાં માલ મિલકત નિકાલ ખાતું માંગ્યું છે, ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું માંગ્યું છે અને બેંક ખાતું માંગ્યું છે. તો આપણે અહીંયા હર્ષલ લિમિટેડના ચોપડે માલ મિલકત નિકાલ ખાતું બનાવી, ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું બનાવી અને રોકડ અને બેંક ખાતું બનાવી. હવે મિત્રો આ ખાતામાં કઈ કઈ વિગતો કઈ રીતે લખાય છે એ આપણે જોઈશું. તો સૌથી પહેલા હર્ષલ લિમિટેડનું પાક સર્વે જોઈશું. પાકાશ્રેયમાં મિલકતો બાજુથી આપણે ચાલુ કરશું. પાકાશ્રેયમાં જે મિલકતો આપીએ એ મિલકતો આપણે માલ મિલકત નિકાલ ખાતામાં લખવાની. હવે અહીંયા જુઓ મિલકતો આપણને આ બાજુ આપીએ તો આપણે નિર્ દિશામાં નોંધ કરવાની. મિલકતો બધી જ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખવાની. જમીન પાઘડી આપીએ તો પાઘડી સાથે અહીંયા આપણે પાઘડી સાથે મિલકતો લખવાની. પાકાશ્રેયમાં જે કિંમત આપીએ એ કિંમત આપણે લખવાની, હવાલાની કિંમત ધ્યાનમાં લેવાની નથી. તો એનું જમીન અને મકાન 3,50,000. યંત્રો 7,00,000 રૂપિયા, ફર્નિચર 50,000, પેટર્ન 75,000, સ્ટોક 1,50,000, દેવાદાર 50,000, લેન્ડ મોર્ગેજ 15,000 અને બેંક આપી 1,00,000. અહીંયા આપણે બેંક માટે અલગથી ખાતું બનાવીએ એટલે બેંક એના ખાતાની અંદર લખશું અને હવે કંપની બેંક લેતી પણ નથી એટલા માટે આપણે અહીંયા રોકડ અને બેંક ખાતું જે બનાવીએ બેંકની વિગત એમાં લખશું. એ પણ આપણે જે દિશામાં આપીએ એ દિશાની વિરુદ્ધ દિશામાં લખવાનું છે. તો અહીંયા લખશું
इक्विटी शेयर खाते लई लैसु 65,000 एना पछी लेनदार लेनदार देव देव माल मिलकत निकाल खाता में लखशु कई बाजु लखशु तो माल मिलकत निकाल खाता नी जमा बाजु लेनदार खरीद कीमत कितनी थी तो खरीद कीमत थी 14,00,000 एना पछी खरीद कीमत पेटे एमने शू शू आप्यो आनंद लिमिटेड खरीद कीमत पेटे आपने शू शू आप्यो तो इक्विटी शेर आप्या अने रोकड़ आप्यो बे वस्तु आप्या आपने इक्विटी शेर आप्या था जमीन ने प्रीमियम ने साथे अने रोकड़ आपी थी तो इक्विटी शेर आप्या था ए इक्विटी शेर होल्डर ने आप देसो तो इक्विटी शेर होल्डर लेनार खाई तो एमना खाता में उधार बाजु लखशु आनंद लिमिटेड ना शेर खाते
અને નફો આવે 80000 રૂપિયા નફો નફો કેવાય છે ઇક્વિટી શેર હોલ્ડર ના ખાતે એની બાકી આવે 1,66,000 રૂપિયા એક વાર 66,000 એ પણ આપણે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે લઈ જઈશું તો અહીંયા લખ્યું ઇક્વિટી શેર હોલ્ડર ખાતે અહીં જમા બાજુ ઇક્વિટી શેર હોલ્ડરના ખાતાની ઉધાર બાજુ આપણે લખ્યું રોકડ અને બેંક ખાતે ખરીદના કંપનીના ચોપડે જે 1200 રૂપિયા માંગ્યું એ 1200 રૂપિયા બનાવશું.